જે થ્રી ક્યુ ક્વીઝ એટલે કે ગુજરાત જ્ઞાનકુરું ક્વીઝ ટુ પોઈન્ટ ઓ તો તમને લોકોને ખ્યાલ છે કે એનું જે વીક વન છે એટલે કે પહેલું અઠવાડિયું છે એ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે તો આજના વિડીયોમાં શનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને વિનર લિસ્ટ કઈ રીતે જોવું કઈ રીતે વિનર ડિક્લેર થશે જે વિનર થાય છે એને કઈ કઈ રીતે માહિતી ભરવાની છે હવે કોણ કોણ રજિસ્ટ્રેશન કરાવી શકશે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોશો એટલે વિનર રિલેટેડ તમામે તમામ ડાઉટ છે એનું સોલ્યુશન થઈ જશે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો મેઇન અમારો હેતુ એ જ હતો કે ભાઈ તમારા લોકોને છે બારમાં પછીની એડમિશન પ્રક્રિયા થઈ એની માહિતી મળે એના માટેનો હેતુ હતો તો આ ચેનલ ઉપર નવા હોય તો આ બધી જી થ્રી ક્યુ રિલેટેડ તમામ અપડેટ છે એ મેળવવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને તમે લોકોનો અમારો ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરવું હોય તો એને પણ ફોલો કરી શકો છો એમાં નોકરી રિલેટેડ હોય આપણા અભ્યાસ રિલેટેડ હોય તમામે તમામ જાણકારી છે એની પોસ્ટ દ્વારા આપવામાં આવે છે તો એને પણ ફોલો કરી લેજો અને અમારે વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે હવે સૌથી પહેલાં તમે લોકો ગૂગલ માં આવો છો એમાં તમે ગુજરાત જ્ઞાન ક્યુ એટલે કે જી થ્રી ક્યુ ડોટ કો ડોટ ઉપર તમે ક્લિક કરો છો તો તમારી સામે આ રીતનું પેજ ઓપન થાય છે હવે તમારી સામે વેબસાઇટ ઓપન થઈ છે હવે તમારે લોકોને જો વિનરનું લિસ્ટ જોવું હોય તો તમારે આ જે થ્રી ડોટ દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું થ્રી ડોટ દેખાય છે એમાં તમારે લોકો વિનર્સ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ આ રીતનું પેજ છે એ ઓપન થાય છે તમારે વિનર્સ ઉપર તમારે ક્લિક કરવાનું રેડી હવે એની ઉપર આપણે ક્લિક કર્યું છે એટલે આમાં શું કીધું છે કે આજની આ સપ્તાહની ક્વીઝનું પરિણામ છે એ બપોરે બે વાગ્યે મૂકવામાં આવશે રેડી એટલે આ તમારે છે એ બે વાગ્યે છે એ તમારું જે વી એ છે એ મૂકવામાં આવશે આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ હવે જો તમારે રિઝલ્ટ કઈ રીતે આવશે હવે તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું માની લો કે તમે લોકો છે એ જૂનાગઢમાં રહ્યો છો તો જૂનાગઢમાં જેટલા તાલુકા છે એનું તમારે આવશે એક્ઝામ્પલ તરીકે કઈ રીતે કહો માની લો કે તમારો જિલ્લો કયો છે તો કે જૂનાગઢ હવે તાલુકાની આપણે વાત કરીએ તો ભાઈ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તમે ભાઈ કોર્પોરેશન વિસ્તારમાં આવતા હોય તો તમે કોર્પોરેશન વિસ્તારમાં જેટલી પણ કોલેજ હશે કોલેજ હોય કે સ્કૂલ હોય સમજી ગયા તો કોલેજ કક્ષાએ દસ વિનર જાહેર કરશે એના પછી આપણે કહેવાય કે સ્કૂલ કક્ષાએ દસ વિનર જાહેર કરશે અને અધર કેટેગરીના જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતા હોય એવા વીસ વિનરના નામ જાહેર કરશે ક્લિયર થઈ ગયું જૂનાગઢ માની લો કે મેં સ્પસંદ કર્યું છે માની લો કે રાજકોટ હોય અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેટલી પણ સ્કૂલ આવતી હોય જેટલી પણ કોલેજ આવતી હોય ને જેટલા પણ લોકોએ એમાં ભાગ લીધો હોય તો એમાં કોલેજના દસ કે વિનર હશે એના પછી દસ કોના હશે સ્કૂલના હશે અને બાકીના વીસ છે અધર કેટેગરી માટે હશે ક્લિયર થઈ ગયું હવે એના પછી તમારે શું કરવાનું છે માની લો કે તમે તમારું નામ જોયું હવે તમે વિનર થઈ ગયા હશો ને તો એક વસ્તુ ધ્યાનમાં રાખો તો તમે હવે આગળના જેટલા પણ વીક હશે એમાં તમે ભાગ નહીં લઈ શકો એકવાર તમે વિનર થઈ ગયા છો પછી વીક બેથી લઈને દસ સુધી હવે ક્વીઝ યોજાવાની છે એમાં તમે લોકો ભાગ લઈ શકશો નહીં ક્લિયર થઈ ગઈ આ વસ્તુ એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય ક્લિયર થઈ ગયું માની લો કે તમે જોવો છો તમે તમારો લિસ્ટ જોયું હવે આ લિસ્ટમાં છે એ તમારું નામ નથી તો તમે આગળના રાઉન્ડની ક્વીઝમાં ભાગ લઈ શકશો હવે જો ક્વીઝનો સામાન્ય સમયગાળો છે ને એ તમને લોકોને બધાને સમજાય તો ઘણા લોકોને એ બાબતે ઘણો બધો ક્વિઝ ચંદ્રિય છે ક્લિયર થઈ ગયું હવે એ તમને સોલ્વ કરી દો અત્યારે જુઓ ક્વિઝ છે માની લો કે હવે તમારા લોકોનું વીક છે એ ટુ ચાલુ થશે એટલે કે બીજું અઠવાડિયું છે એ તમારે ચાલુ થશે બીજા અઠવાડિયામાં તમારે લોકોને રવિવારથી લઈને શુક્રવાર સુધી તમારા લોકોની ક્વિઝ ચાલશે ક્લિયર થઈ ગયું હવે માની લો કે રવિવાર હોય તો રવિવારે પણ એકસો ને વીસ પ્રશ્નની પ્રશ્ન બેંક મુકાશે સોમવાર હશે તો સોમવારે પાછા બીજા એકસો વીસ હશે મંગળવાર હશે તો મંગળવારે પણ એકસો ને વીસ ક્વેશ્ચન હશે બુધવાર હશે તો બુધવારે પણ એકસો ને વીસ હશે સમજ્યા એ રીતે ગુરુવાર અને એ રીતે શુક્રવાર માની લો કે તમારે એમ થયું કે ભાઈ નહીં મારી પાસે મંગળવારે ટાઈમ છે તો મંગળવારની તમારે ક્વીઝ બેંક જોવાની એમાં એકસો વીસમાંથી પ્રશ્ન તમારા કેટલા હશે વીસ પ્રશ્ન છે એ પૂછાશે ક્લિયર થઈ ગયું માની લો કે તમને લોકોને બુધવારે ટાઈમ છે તો બુધવારની ક્વીઝ બેંક જોવાની તમારે એકવાર રમી શકશો અઠવાડિયામાં તમે એક જ વાર છે એ ક્વીઝ રમી શકશો માની લો કે તમારી પાસે રવિવારે સમય હોય તો રવિવારની તમારે ક્વીઝ બેંક જોઈ લેવાની તમે છે એ આ રવિવારથી શુક્રવાર માની લો કે રવિવારે તમારે રમવાનું મન થાય તો પહેલાં તમારે શું કરવાનું એની જે ક્વીઝ હોય એ જોવાનું એના ક્વેશ્ચન હોય એ તમારે લોકોએ સોલ્વ કરી લેવાના કે જેથી તમને લોકોને પ્રોબ્લેમ ન આવે સોલ્વ કરીને પછી તમારે લોકોને શું કરવાની ક્વીઝ આપી દેવાની અને ક્વીઝ આપી દીધા પછી તમારે એના પછીના જે શનિવાર હોય એની રાહ જોવાની એ શનિવારે તમને ખબર પડશે માની લો કે જે વ્યક્તિ સોમવારે આપે છે તો એની પણ શનિવારે જ ખબર પડશે મંગળવારે આપે છે તો પણ શનિવારે ખબર પડશે તમારે ગુરુવારે આપે છે તો પણ એ શનિવારે જ રિઝલ્ટની ખબર પડશે ક્લિયર થયું અઠવાડિયા સુધી ક્વિઝ ચાલશે અને શનિવારે શું થશે તો વિનરનું નામ જાહેર થશે જે વીક હોય એ વીકનાખે કે વિનરનું નામ જાહેર થશે કઈ રીતે મેં તમને કીધું એ પ્રમાણે દસ સ્કૂલના હશે દસ કોલેજના હશે અને વીસ છે એ અધર કેટેગરીના હશે જે લોકો વિનર ડિક્લેર થયા છે એમણે કઈ કઈ રીતે માહિતી નાખવાની એનો પણ સેપરેટ વિડીયો આવશે એટલે એ પ્રમાણે તમારે એમાં માહિતી છે એ તમારે નાખી લેવાની છે ક્લિયર થઈ ગયું બસ એ રીતે મેં તમને કીધું તો ત્રીજું વિકસ તે રીતે રવિવારથી લઈને શુક્રવાર સુધી ચાલશે માની લો કે તમને રવિવારે તમે પસંદ કરો છો કે ભાઈ રવિવારે અમારે ક્વિઝ આપવી છે તો તમે રવિવારે સવારે સાત વાગ્યાથી લઈને રાતના અગિયાર અગિયાર અને ઓગણપચાસ ઓગણસાઠ સુધી તમે ક્વીઝ આપી શકશો રાતના ક્લિયર તમને જ્યારે ટાઈમ હોય ત્યારે તમે વીસ મિનિટ છે એ ક્વીઝ માટે આપી શકો બીજી વસ્તુ એ કે તમારે ક્વીઝમાં જીતવું હોય તો એ ફેક્ટર મહત્ત્વનું નથી ઘણા લોકોનું એમ કહેવાનું હોય કે ભાઈ અમને જવાબ ઘણી જગ્યાએથી છે અમને શું છે તો જવાબ અમે ગોતીએ છીએ તો ભાઈ અમે કે સવારે રમીએ તો જ અમે જ જીતવાના ચાન્સીસ વધશે એવું નહીં હોય તમારે જીતવાના ચાન્સીસ ક્યારે વધે તો કે પહેલો મુદ્દો એ તમે ખાસ ધ્યાનમાં રાખો તમે જ્યારે ક્વિઝ રમો છો ત્યારે જીતવાના ચાન્સીસ ત્યારે જ વધશે કે જ્યારે તમારા લોકોના બધા જ ક્વેશ્ચન સાચા હશે તો જ તમે લોકો છે એ ક્વીઝમાં જીતી શકશો બાકી માની લો કે તમને વીસ હોય વીસમાંથી તમે ઓગણીસ જ ઓગણીસ ઓગણીસ સાચા હશે તો તમારે જીતવાનો ચાન્સ જ નથી વીસે વીસ પ્રશ્ન તમારા સાચા હશે તો જ તમે લોકો જીતી શકશો બાકી તમે જીતી નહીં શકો બીજી વસ્તુ એ કે તમારે લોકોને જે લોકોનો ઓછો ટાઈમ લાગ્યો હશે ઓછા ટાઈમમાં વીસે વીસ સાચા હશે એ લોકો વિનર થશે એક્ઝામ્પલ તરીકે તમને કહી દઉં કે માની લો કે આપણે સોમવારે જોઈએ તો સોમવારે કોઈ એક વ્યક્તિ છે હવે એણે શું કર્યું તો કે ભાઈ વીસ ક્વેશ્ચન આપ્યા એના વીસે વીસ સાચા પડ્યા એણે સમય કેટલો લીધો પાંચ મિનિટ લીધો તો ક્લિયર પછી માની લો કે જે વ્યક્તિએ શુક્રવારે હેઠળ સાંજે દસ વાગ્યે આપી રાત્રે દસ વાગે આપી હવે એના પણ વીસ સાચા છે પણ એને મિનિટ કેટલી લીધી બે જ મિનિટ લીધી તો આમાં વિનર વિનર તરીકે પહેલું નામ કોનું હશે તો કે શુક્રવારે જેણે આપી હતી ઓછા સમયમાં વીસ ક્વીસ એનું નામ હશે અને પછી સોમવારમાં જેણે ક્વીઝ આપી હતી એનું પછી નામ હશે ક્લિયર એટલે એવું નથી કે તમે રવિવારે આપો તો જીતી શકો સોમવારે આપશો તો જીતી શકશો તમારે ઓછા સમયમાં તમે જે દિવસે પણ રમો એમાં ઓછા સમયમાં બધા બધા પ્રશ્નો તમે સાચા એટેમ્પ કર્યા હોય તો તમે જીતી શકશો માની લો કે કોઈ વ્યક્તિ છે એક જ એક જ મિનિટમાં એની ક્વિઝ એટેમ કરી નાખી અને એના માની લો કે ઓગણીસ ક્વેશ્ચન સાચા છે અને બીજો વ્યક્તિ એવો છે સમજો સમજો કે એણે ઓગણીસ મિનિટ લીધી છે ક્વિઝ સોલ્વ કરવામાં પણ એના વીસે વીસ ક્વેશ્ચન સાચા છે તો વિનર કોણ થશે ઓગણીસ મિનિટ લીધી એણે એટલે આમાં તમારે સમયનું ધ્યાન રાખવાનું પણ પહેલી વસ્તુ એ કે તમારે જેટલા પણ ક્વેશ્ચન હોય એ તમારે સાચે સાચા મળે એનું જ ધ્યાન રાખવાનું છે તો જ તમે વિનર થશો તો જ તમારા આગળ ચાન્સ વધશે ક્લિયર એટલે તમારે એવું હોય તો જે જે દિવસે તમારી પાસે છે ને આ એક દિવસ તમારે ટાઈમ લઈ લેવાનો તમારે લોકોને એકસો એકસો પચીસ પ્રશ્નો છે એ સોલ્વ કરવાની ટ્રાય કરવાની ઘણા ક્વેશ્ચન હાવ ઇઝી હોય છે પણ ઘણા ક્વેશ્ચનના જવાબ તમને ગૂગલમાંથી કે અન્ય માધ્યમ હોય સામાયિક હોય તેમાંથી મળતા નથી ક્લિયર તો મેક્સિમમ પ્રયત્ન કરવાનો કે એકસો પચીસના પહેલાં તમે જવાબ લખો અને જવાબ લખીને ટ્રાય કરો ક્લિયર થઈ ટ્રાય કરો ને તમે વિનર થવાના ચાન્સીસ વધી જશે અને આ પ્રકારની જે ક્વીઝ હોય એ તમારે તો ખાસ રમવી જોઈએ એટલી વિવિધતા એટલી ક્વેશ્ચન બેંક કે તમને યોજનાની પણ માહિતી મળે ઘણા લોકોને કંઈ યોજનાની ખબર જ ન હોય કે ભાઈ પીએમ જે જય યોજના છે એ શા માટે કામમાં આવે ઘણા લોકોને ખબર જ ન હોય હમણાં તો કે આપણી જે હમણાં કાઇલ જ નહીં ક્વીઝ બેંકમાં ક્વેશ્ચન હતો કે ભાઈ હાલમાં એ કે ડોલ્ફિનને છે એ રાજ્ય પ્રાણી તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે કયા રાજ્યમાં તો કે ભાઈ ઉત્તર પ્રદેશ એ કરંટનું અત્યારનું છે તો અત્યારનું પણ તમને ખ્યાલ ઘણીવાર નથી હોતો તો આ ક્વીઝ બહુ જ મહત્ત્વની તમારા માટે બની જાય છે સરકારની જેટલી યોજના છે પછી આમાં બધી આ વખતે ક્વીઝમાં બધું સંયોજન કર્યું છે વિજ્ઞાનના પ્રશ્ન હોય છે ગણિતના પ્રશ્ન હોય મનોવિજ્ઞાનના હોય છે પછી ઇતિહાસને લગતા હોય છે એ રીતનું આખું સંયોજન કર્યું છે અર્થશાસ્ત્રને લગતા હોય છે ગુજરાતીને લગતા હોય છે તમારે તમારે ક્વેશ્ચનનું સંયોજન કર્યું અને તમારે જીકે હોય એટલે તમે કોમ્પિટિટિવની તૈયારી કરતા હો તો પણ તમને ઘણા બધા ક્વેશ્ચન છે એ કામમાં આવશે એટલે ખાસ કરીને મેક્સિમમ હું તમને બધા હિસ્સા આપું ક્વીઝમાં તમે રજીસ્ટ્રેશન કરાવી લો રજીસ્ટ્રેશનમાં તમારી પાસે એક રૂપિયો લેવામાં આવતો નથી ક્લિયર તમારી પાસે એવું નથી ભાઈ રજીસ્ટ્રેશન કરાવો અને હજાર રૂપિયા છે એ તમે આપો એવું કંઈ નથી તમે મફતમાં રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ખાલી બેથી ત્રણ મિનિટની જ છે રજીસ્ટ્રેશન કરાવો તમારા યુઝર આઈડી પાસવર્ડ આવે એટલે પછી સાચા જવાબ આપીને ક્વીઝ રમો જેટલા તમે સાચા જવાબ આપશો ઓછા સમયમાં એટલા જ વિનર થવાના ચાન્સ વધી જશે સમજી ગયા પછી ઘણામાં સ્પર્ધાનો હોય જેમ કે ઘણા જિલ્લા હોય તેમાં વિદ્યાર્થી વધી જતા હોય વિદ્યાર્થી બહુ પ્રેક્ટિસ કરતા હોય ને તો એક લો કે એક મિનિટમાં વીહે વી હાથ આપે ને તો એનો વારો ન આવતો હોય એવું ઘણું થતું હોય કેમ કે એમાં સ્પર્ધા અને ઘણી ઓકમાં સ્પર્ધા ન હોય તો માનલો ઓગણી ઓગણી મિનિટમાં વીસે વીસના સાચા જવાબ થાય તો એનો વારો આવી જાય ક્લિયર થઈ ગયું વિનર થવા માટે તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે અને દરેક લોકો છે આ ક્વિઝમાં રજીસ્ટ્રેશન કરાવો અને આવી જ માહિતી માટે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને લોકોનો વાંધો ના આવે